આજે આપણે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા જોઈશું। તમને દશાંશ સંખ્યાઓ વિશે થોડી ઘણી માહિતી હવે છે, તો એના સરવાળા કેવી રીતે કરાય? ધારો કે 75 પૈસા વત્તા 25 પૈસા, ત્યારે આપણે શું લખીએ? દશાંશ સંખ્યા લખવી પડે રૂપિયાની રીતે જોઈએ તો, અથવા તો પૈસા રૂપિયા અને પૈસાની ગણતરી કરીએ ત્યારે આપણે દશાંશ પદ્ધતિ કરવી પડે। આ એક સામાન્ય વ્યવહારની વાત છે। તો એવી રીતે સૌ પ્રથમ આપણે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા જોઈએ। ધારો કે હું એક આવી સંખ્યા લખું છું, વત્તા 1.799। અંગ્રેજીમાં આને પોઈન્ટ કહેવાય, 0.0085 અથવા તો 0.0085। અહીં મેં જાણી કરીને આવી રીતે રકમ લખી છે। સૌથી પ્રથમ તો શું ધ્યાન રાખવાનું, જ્યારે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કરીએ છીએ ત્યારે મહત્વની વાત એ છે કે દશાંશ સંખ્યા બરાબર, દશાંશનું ચિહ્ન બરાબર એકબીજાની નીચે આવવું જોઈએ। ધારો કે અહીં જે દાખલાની રકમ છે એને જ્યારે હું સરવાળામાં લખું તો મેં આવું કંઈક લખ્યું, બરાબર? આ મારા રકમનો પહેલો અંક છે। વત્તા, મારે લખતી વખતે હવે શું ધ્યાન રાખવાનું, બીજો અંક જ્યારે હું લખું છું ત્યારે દશાંશની નીચે જ દશાંશનું ચિહ્ન આવવું જોઈએ। આ મહત્વની વાત છે, જ્યારે આપણે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના હિસાબ કિતાબ કરીએ છીએ, સરવાળા બાદ બાકી ગુણાકાર, ઠીક છે? અને પછી અહીંયા 799 અને અહીં 1 પૂર્ણ, એટલે કે 1.799 આ મારી દાખલાની રકમ થઈ। જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે આ ખાસ યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન એકબીજાની બરાબર નીચે જ આવવું જોઈએ। અરે પણ તમને થશે કે એ બાબત તો ઠીક છે, પણ અહીં આ જે ખાલી જગ્યા પડી એનું શું? તો એ કંઈ એમાં કંઈ ગભરાવાની વાત નથી, તમે અહીં શૂન્ય મૂકી શકો છો। આપણે જોયું કે જ્યારે 1.1 કે 1.0 બંને સરખી વાત છે। મોટા થઈને કમ્પ્યુટર ભણો ત્યારે ચોકસાઈથી આ દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓમાં પાછળના અંકની ચોકસાઈ ખૂબ જરૂરી છે, એ ત્યારે જોઈશું, પણ હમણાં હાલ પૂરતું અહીં કોઈ ખાસ એવો મોટો ફરક પડતો નથી। એટલે કે 1.10 બરાબર 1.1 કે 1.100 લખી શકાય, આ લગભગ સરખું છે, લગભગ, એકદમ નહીં લગભગ, ઠીક છે? એટલે એ અંદાજે મેં અહીં શૂન્ય લખ્યું। હવે કરવાનો સરવાળો ચાલો જોઈએ। હું બીજો રંગ લઉં છું, અહીં 5.05, 8 ને 9 17, વધી પડી 1, 9 ને 1 10, વધી પડી 1, 7 ને 1 8 અને અહીં 1। હવે ખાસ ધ્યાન રાખવાનું કે દશાંશનું ચિહ્ન બરાબર એની જગ્યાએ નીચે જ આવવું જોઈએ, એટલે કે અહીં મારો જવાબ બને છે 1.8075, ઠીક છે? હવે એક આવો બીજો દાખલો જોઈએ, બીજા પાના ઉપર લખું છું। ધારો કે અહીં એક આવી કોઈક રકમ લખી, 58.750 વત્તા 0.028। આવું જોઈને તમને અચાનકથી થઈ જશે, ફટાફટ સરવાળો કરી લઈએ, પરંતુ એવી રીતે ક્યારેય ફટાફટ દશાંશ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાનો નહીં। સૌ પ્રથમ તો એને બરાબર લાઇનસર ગોઠવવાનું એક ચોક્કસ હરોળમાં, 58.750 ને કેવી રીતે લખીશું, અહીં દશાંશ સંખ્યાનું ચિહ્ન પહેલા અને પછી 0.28 અને અહીં 0, ખરું? ચાલો હવે સરવાળો કરીએ, 8 વત્તા 0
आठ, पांच ने बे सात, सात वत्ता शून्य सात, पछी दशांश चिन्ह बराबर एनी लाइन में नीचे जवाब में पण, पछी आठ वत्ता शून्य आठ, पांच वत्ता कशु नहीं पांच, बराबर एटले के मारो जवाब आव्यो 58.778। हवे तमे हमेशा जारे पद्धति मुजब दाखलो करो त्यारे दाखलो दाखलानी रीते बराबर छे, परंतु व्यवहारिक रीते पण तमने थोड़ो घणो अंदाजो आवो जोईए के मारो जवाब अंदाजित जवाब शुं होवो जोईए। अहीं आपणे जोईए के 58.750 वत्ता कंईक आवी नानी रकम छे के 0.028, એટલે કે હું બહુ જ નાની રકમ ઉમેરું છું, એટલે કે જવાબમાં કોઈ ખાસ ફરક પડશે નહીં, માત્ર દશાંશ સંખ્યામાં જ થોડો ફરક પડશે, એટલે મારો આવો જવાબ 58.778 એ લગભગ સાચો જવાબ છે એવું આપણે અંદાજિત વ્યવહારિક રીતે ગણતરી કરતી વખતે વિચારી શકીએ, ખરું? ચાલો હવે હજુ એક થોડો બીજો દાખલો જોઈએ જેથી તમને થોડો થોડો મહાવરો મળી રહે। ધારો કે હું અહીં કોઈક આવી રકમ લખું છું 102.1 વત્તા 2.56। ખાસ ધ્યાન રાખવાનું પહેલું પગથિયું શું હોવું જોઈએ, દશાંશનું ચિહ્ન બરાબર એની નીચે જ હોવું જોઈએ સરવાળો બાદબાકી કે ગુણાકાર કરતી વખતે, બરાબર? એટલે કે સૌ પ્રથમ મારે ફરીથી આ જ દાખલાની રકમને બરાબર રીતે લખવાની છે અને પછી અહીં દશાંશ ચિહ્ન બરાબર એની નીચે 2.56। અહીં રફલી આપણને ખ્યાલ આવી જાય અંદાજિત કે જવાબ 102 કરતા 2 વધારે છે, 2 કે 3 જેવો વધારે આવશે। જોઈએ શું કરવાનું, સૌ પ્રથમ તો અહીં શૂન્ય મૂકવું પડશે, બરાબર? પછી કરવાનો સરવાળો 6 વત્તા 0 6, 5 ને 1 6, પછી દશાંશ ચિહ્ન બરાબર એની નીચે। આ ખાસ ધ્યાન રાખવાનું, ફરી ફરીને એ જ વસ્તુ કહું છું, કારણ કે ભૂલથી પણ જો તમે રકમ થોડી કાળી અવળી લખી તો તમારો જવાબ ખોટો પડી શકે છે। 2 વત્તા 2 4 0 અને 1, એટલે કે મારો જવાબ બન્યો 104.66। ભલે ત્યારે હવે તમે થોડું તમારી જાતે મહાવરો કરો, ફરી મળીશું, આવજો।